સુરત અગ્નિકાંડ દુર્ઘટનામાં સંડોવાયેલા પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની આવક કરતાં વધુ સંપત્તિ શોધી કાઢવા એસીબીની ટીમ કામે લાગી. એસીબીના વડા દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેનારસનને પત્ર લખીને આ દુર્ઘટનામાં મહાનગરપાલિકા જેટલા પણ અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી હોય તેમની નામવાલી માંગી છે. આ નામવલી મળ્યા બાદ તમામ અધિકારીઓની આવક કરતાં વધુ સંપત્તિની તપાસ કરવામાં આવશે. જે અધિકારીઓની આવક કે મિલકતમાં ગેરરીતિ માલુમ પડશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. આ બાબતે મ્યુનિસિપલ કમિશનરે એસીબીની ટીમને પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી દીધી છે. સુરતના સરથાણા વિસ્તારમાં બનેલ આગ દુર્ઘટના મામલે હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે બે અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પણ આ બાબતે હાલમાં સુરત એસીબી દ્વારા પણ જે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરત એસીબી દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનર પાસે જે અધિકારીઓની જે સંડોવણી હોય તે અધિકારીઓને નામ મંગાવવામાં આવે છે અને અધિકારીઓની જે નામ છે, જે નામ આવ્યા બાદ જે અધિકારીઓ છે તેમની આવક અને તેમની સંપત્તિ તે બાબતે તપાસ કરવામાં આવે છે. જે અધિકારીઓને જે નામ મંગાવવામાં આવ્યા છે તેની અંદર જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સુરત ફાયર અધિકારીઓ છે, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને જે નામ આવશે તેની બાબતે તપાસ કરશે અને ખાસ કરીને સુરત એસીબી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને જો અધિકારીઓની આવક કરતાં જો સંપત્તિ વધુ જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, ટીવી 9.